बचाया तालुकाना मोटी चिरेना सर्वे नंबर 188 नी जमीन मीठा उद्योगे पायमाल करी नाखी हती। मीठा उद्योगमांथी सतत प्रदूषणयुक्त पाणी वहेता आ जमीन बंजर बनी जवा पामी छे। न्याय माटे नगारे घा नाखी आवेदन पत्र पाठवामां आव्युं हतुं। હવે જોઈએ ભચાઉથી મારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ એટલે મીઠાનું હબ કહેવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જે મીઠા ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે તેના કારણે પ્રદૂષણના કેટલાક બનાવો ચિંતાજનક બની રહ્યા છે। ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામે સર્વે નંબર 188 ની જમીન આ મીઠાના પ્રદૂષણના કારણે પાયમાલ થઈ ગઈ છે અને ખેતી લાયક રહેવા પામી નથી। ગરીબ ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી। આખરે ભચાઉના નાયબ કલેક્ટર જાડેજાને એક આવેદન પત્ર પાઠવી ન્યાય માટે નગારે ઘા નાખ્યો છે, પરંતુ મોટા ગજના ઉદ્યોગપતિ પાસે આ ગરીબ ખેડૂતનું શું ઉપજશે તે તો આવનારા દિવસો કહેશે, પરંતુ તેમણે આવેદન પત્ર પાઠવીને સંતોષ માન્યો છે। મોટી ચિરઈ ગામે સર્વે નંબર 188 માં ખેતીલાયક જમીન ધરાવતા ગરીબ ખેડૂતોના સમુદાયે તાત્કાલિક અસરથી ભચાઉના નાયબ કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવ્યું છે। આવેદન પત્રમાં ખાસ કરીને મોટી ચિરઈ ગામે આવેલા અંકુર કેમ્પ ફૂડ ના ડાયરેક્ટર પ્રકાશ દેવરાજજી ટેલરિયાનો સીધો આક્ષેપ કર્યો છે કે તેમના દ્વારા આ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય અને યનકેન પ્રકારે આ પ્રકરણ દબાવી દેવામાં આવે છે। બીજો આક્ષેપ ઇન્ડો બ્રાન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીરામ કેમ્પ ફૂડ સામે પણ કરવામાં આવ્યો છે। આ ત્રણેય મીઠાના મોટા ગજાના ઉદ્યોગપતિઓ કોઈ પણ પ્રકારની કાયદાની પરિસ્થિતિને ધ્યાને લીધા વગર વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। મીઠાનું પ્રદૂષણયુક્ત પાણી આ 188 નંબર જે સર્વે નંબર છે તેમના ખેતીલાયક જમીનમાં જતું હોવાના કારણે આ જમીન બિલકુલ બંજર બની ગઈ છે અને ખેતીલાયક રહેવા પામી નથી। તાત્કાલિક અસરથી આ ગરીબ ખેડૂતને ન્યાય મળે અને મીઠાના ઉદ્યોગના સંચાલકો માનવતાના ખાતર પણ પ્રદૂષણ માટે જે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ અનુસરે તે ખૂબ જ જરૂરી છે। નવલસિંહ ગામ મોટી ચિરે, અમારે મોટી ચિરે સીમમાં જમીન આવેલી છે 20 એકર જેવી, તેમાં કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવે છે અને કોઈ ધ્યાન કરવામાં આવતું નથી। SDM સાહેબ, કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ બધાને અરજી કરવા છતાં, લેખિત મોખિત કરવા છતાં કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી। આજે ફરીવાર અમે અરજી કરવા આવ્યા છીએ, DPC બોર્ડને પણ ઘણીવાર રજૂઆત કરી છે, છતાં કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી। હવે જો આ ધ્યાન દોરવામાં નહીં આવે તો ધરણા ઉપર બેસવાનો વારો આવશે અને એ મામલતદાર ધરણા ઉપર બેસવું એટલે અમારા જમીનને 10 વર્ષથી નુકસાન થઈ ગયું છે। કંપની દ્વારા અવારનવાર પાણી ખેતીની જમીન નુકસાન કરી નાખ્યું છે અને આજ જોવા જઈએ તો ક્યાંય ઉગે એમ છે જ નહીં, એક જ ખેતી હતી એના પર નિર્ભર હતા, હવે એ હાથમાં રહી નથી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, SDM, કલેક્ટર અને ગાંધીનગર ઉદ્યાન રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી। આનો કોઈ નિકાલ કે કોઈ જવાબ રજૂઆત કરવા સામે વળતો જવાબ આવતો જ નથી અને ગાંધીનગર ઉદ્યાન રજૂઆત કરી છે, છતાં આનો કોઈ નિર્ણય આવ્યો નથી।